એ 18 પાપ સ્થાનકો એ કરીને, તે 18 પાપ સ્થાનકોમાં જો આપણે વર્ણન વાંચીએ દાદાની વાણીમાં, થોડું થોડું મળ્યું છે પણ બીજી જૈન શાસ્ત્રોમાં થોડું મળે છે, પણ આ શબ્દો મૂળ શાસ્ત્રનો જ છે, જૈન શાસ્ત્રોનો શબ્દ. 18 રૂપે દોષ જીવના થયા જ કરતા હોય છે, તે એ દોષો ઉપર સામાયિક એ લોકો પ્રતિક્રમણ કરે ત્યારે ખાસ આ ધોવાનું ગોઠવતા હોય. તે શું? પહેલું પ્રાણાતિપાત, એટલે કોઈ જીવની હિંસા કરી હોય, જે પહેલું મહાવ્રત આવી ગયું. પછી કોઈનું હિંસા કર્યું હોય, કોઈનો પ્રાણ હણ્યો હોય એ. પછી મૃષાવાદ, એટલે જૂઠું બોલ્યા હોય. પછી અદત્તા દાન, એટલે બીજાની માલિકીની ચીજ તેને પૂછ્યા વિના લીધી હોય. પછી ચોથું મૈથુન, એટલે વિષય વિકારના ભોગો સેવ્યા હોય, દોષો કર્યા હોય સંસારમાં. પછી પાંચમું પરિગ્રહ, એટલે મમતા મૂર્છા ચીજ વસ્તુ પર રાખી હોય, કરી હોય. પછી છઠ્ઠું છે ક્રોધ છે. સાતમું માન, આઠમું માયા, નવમું લોભ, દસમું રાગ, અગિયારમું દ્વેષ. એ બધા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષથી દોષો થયા હોય. પછી હવે આપણે સામાયિક આજથી આ કરવા માગીએ છીએ. આજે કલહ એટલે શું? ક્લેશ, ઝઘડા, કજિયા, ઘરમાં ટંટા કરે ને, ટંડા બધા આવા છે ને તવ્યા છે ને, તું આમ તું આમ ઝઘડા ઝઘડી કરી નાખે, એ કલહ કહેવાય. પછી અભ્યાખ્યાન, એટલે કોઈ પર ખોટા આળ ચડાવ્યા હોય, કલંક ચડાવ્યું હોય કે આ લોકોએ આમ ગુનો કર્યો છે, આવું ખોટું કરી નાખ્યું કામ. પૈશૂન્ય, એટલે ચૌદમું પૈશૂન્ય, એટલે ચાડી ખાધી હોય, ચાડી ચુગલી કરી હોય, અથવા તો નાની વાત હોય તો મોટું સ્વરૂપે વગોવી નાખીએ, આવો માણસ છે, એટલું ખરાબ કર્યું છે, લોકોમાં હો હો કરી નાખે. પછી રતિ અરીતિ, એટલે આ વસ્તુ સારી આ ખરાબ, એ રાગદ્વેષનું નાનું સ્વરૂપ છે, પણ રતિ અરીતિ એટલે પ્રીતિ અપ્રીતિ કરી હોય. પછી નિંદા, એટલે પરપરિવાદ, એટલે સામા પારકી વ્યક્તિની નિંદા કરી હોય. પછી માયાપુરુષાવાદ 17મું, કપટપૂર્વક જૂઠું બોલ્યા હોય. અને 18મું મિથ્યાત્વ, એટલે આ રોંગ બિલીફો, અજ્ઞાનતામાં રહેલા એ મિથ્યાત્વ દશા. એમાં ધર્મ માટે, એટલે સમાજમાં, પછી ધર્મમાં, કુટુંબમાં કોઈ અને જ્ઞાનીઓ માટે કંઈ ઊંધું ચિતર્યું હોય, બધું દોષો થયા, એ બધા ભૂસી નાખવા માગીએ છીએ. તો આજે આપણે આ પાંચ મહાવ્રતની વાત આવી ગઈ. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ આપણે જુદી રીતે લેતા હોઈએ. હવે આ કલહ, અભ્યાખ્યાન, પૈશૂન્ય, પછી આ પરપરિવાદ, માયાવૃષાવાદ, આ બધા લઈએ. કજિયા, કંકાસ, કોઈ કોઈને કોઈને આક્ષેપ આપ્યા હોય, કોઈને ખોટા આળ ચડાવ્યા હોય, કોઈની પર ખોટી શંકાઓ રાખી હોય, ચાડી ચુગલી કરી હોય, આ બધું નાનપણથી સ્કૂલો, કોલેજો, આડોશ પાડોશ બધા, આ બધા બે ચાર મિત્રો ભેગા થાય ને, એટલે કોકનું નેગેટિવ બોલી નાખે, એ બધું શાસ્ત્રમાં કે ને પાપ બંધાય છે, કે અર્થ ધ્યાન થાય, રૌદ્ર ધ્યાન થાય, ખરાબ કર્મ બંધાય ને અધોગતિમાં જાય. અને આના માફી માગ્યા કરે તો એટલીસ્ટ એને ખબર પડે કે આપણે કહે ને કે આ સર્વે પ્રકારના પેલા છ મહાવતાર ભંગે 18 પાપસ્થાન હોય કરીને, કંઈ પણ અભિનય, અવિવેક, અભક્તિ, અપકાર્ય કે દોષ, જાણે કે અજાણે કર્યા, કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા હોય, એ બધાની માફી માગીએ છીએ. આલોચના, પ્રતિકોણ, પ્રત્યાખ્યાન કરે. આ ભાવથી આપણે માફી માગી લીધી એટલે કોઈ પણ ખરાબ કાર્ય થયું હોય, કોઈ પણ ગુના થયા હોય, એની પર પસ્તાવા કરીએ ને તો ગુના 50% ધોઈ ગયો. ખૂબ પસ્તાવા કરે તો 50, 70, 100% સુધી ધોઈ જાય. અને ખુશ થાય તો 100નું ડબલ થઈ જાય, 100 ગણા 25 ગણા વધારે થઈ જાય. એટલે આ ગુના ઉપર પસ્તાવા લો કે છે. તો આવું શાસ્ત્રમાં લખ્યું હોય તો માણસ થોડું સમજે, પાછો ફરે. આપણને પણ આ સરસ આખી આપણી ચરણવિધિમાં આ પ્રતિક્રમણ જબરજસ્ત આવી જાય. સિમંદર સ્વામી પ્રાર્થનામાં આવી જાય છે, ચરણવિધિમાં આવી જાય છે. આ ચરણવિધિમાં સંસાર ભજવવાના આરંભકાળથી આ સુધી, અને પાછળના ભાગમાં એ સંતો, મહંતો, સિદ્ધો, મહાત્માઓ બધા માટે પણ શંકા કુશંકાની માફી માગીએ એટલે બે વખત પ્રતિક્રમણ આવી જાય છે. અને આ ભાવ પ્રતિક્રમણ આપણું એવું છે કે દોષ હળવા કરી નાખે, અને આ જુદાપણાની જાગૃતિ સાથે ધોઈ નાખીએ તો મૂળમાંથી ખલાસ થઈ જાય. અને સમજ આમાં વિગત આપણને મળી છે આજે. તો આજે આપણે આ ક્લેશ, કંકાસ, પછી આ ચાડી ચુગલી, નેગેટિવિટી, પેલો કહે ને પેલો ખણખોદ, પેલો બધી ચટણી વાટે ને કે છે આ લોકો આવા અને પહેલાં લોકો આવા, એ બધું આ દોષોમાં આવી ગયા. પછી કપટપૂર્વક જૂઠ બોલી નાખે પોતાના લાભ માટે, સામાન્ય જે થવું હોય તે થાય, પોતાનો લાભ મળી ગયો, નિંદા કરી હોય, બધા દોષોને આજે લઈશું સામાયિકમાં.
અને જુદું રાખીને પ્રતિક્રમણ કરાવવાનું અને ફરી આવું ક્યારેય ના હોવું જોઈએ પ્રત્યાખ્યાન લઈ લેવાનું. ચાલો વિધિ કરીએ. બોલો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક જીવન વ્યવહારમાં, જીવન વ્યવહારમાં અઢાર પાપસ્થાનકોમાં, અઢાર પાપસ્થાનકોમાં ક્લેશ, ક્લેશ કંકાસ, કંકાસ ચાડી ચુગલી, ચાડી ચુગલી વગેરે દોષો માટે, વગેરે દોષો માટે જીવનમાં જ્યારે બન્યા હોય, જીવનમાં જ્યારે બન્યા હોય જાણે અજાણે, જાણે અજાણે તે પ્રત્યેકને હાજર કરી, તે પ્રત્યેકને હાજર કરી વ્યક્તિઓના શુદ્ધાત્માની સાક્ષીએ, વ્યક્તિઓના શુદ્ધાત્માની સાક્ષીએ દોષોના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થઈ જાય, દોષોના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થઈ જાય તેવી સામાયિક કરવાની શક્તિઓ આપો, તેવી સામાયિક કરવાની શક્તિઓ આપો. મન વચન કાયા, હું મન વચન કાયા મારા નામની સર્વ માયા, મારા નામની સર્વ માયા ભાવ કર્મ, ભાવ કર્મ દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મ નો કર્મ, નો કર્મ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, આપ પ્રગટ, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના, પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં, સુચરણોમાં સમર્પણ કરું છું, સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા. જય સચ્ચિદાનંદ.